સ્વાધ્યાયની અંદર આપણે 15, 16 અને 17 દાખલાઓમાં આજે ગણવાનો પ્રયત્ન કરશું. પરિમિતિ અને ક્ષેત્રફળ સ્વાધ્યાય 11.3 ધોરણ 7ની અંદર પહેલાં તમને એક અહીં આકૃતિ આપી દીધી છે. આકૃતિમાં આખો એક 12ની ત્રિજ્યા છે 19 છે અહીંથી પહેલેથી લઈને, અને આ એક રસ્તો તમને આપી દીધો 10 મીટરનો, આ 19 મીટર આપ્યો. તો આટલુંમાં આપના અંતરના વર્તુળની ત્રિજ્યા શોધવી હોય તો આપણે શું કરીએ, 19માંથી 10 બાદ કરીએ તો આ 9 હોઈ શકે. તમને એ પૂછ્યું છે કે 12ના વર્તુળનો પરિઘ શોધો અને અંતરના વર્તુળનો પરિઘ શોધો. તો પરિઘ શોધવો હોય તો 2πr મૂકી શકીએ. 2πr, r ની ત્રિજ્યા આપણી પાસે 19 છે 12ની, તો 38 × 3.4 એટલે 119.32 મળે આપણને. હવે અંદરના વર્તુળની રીતે મેળવવું હોય તો 2πr, અને આ જે 9 મળ્યા 9 × 2 = 18, 18 × 3.14 એટલે 56.5 મીટર છે આપણને, 56.52 મીટર આપણને મીટર આપ્યું તો મીટરમાં જ મળે. હવે 16મા દાખલામાં ધ્યાનમાં રાખવાનું છે કે તમે એવું માનો કે ટુ વ્હીલનું એક પૈડું છે, એ ફરે ફરે એટલે ધારો કે એક આંટો ફરે, બે આંટા ફરે, ત્રણ આંટા ફરે, 1 કિલોમીટર અંતર કાપી નાખે. તો 1 કિલોમીટર અંતર કાપવા માટે કેટલા આંટા ફર્યા? તો એ કેમ ખબર પડે? તો કે વર્તુળનો પરિઘ શોધવો પડે આપણે. તો વર્તુળનો પરિઘ આપણે આ વર્તુળ છે એ શોધવો હોય તો શું થાય, 352 મીટર અંતર કાપવાનું છે. 28 તમને ત્રિજ્યા આપી દીધી છે, એ પૈડા કેટલા આંટા ફરી શોધવું છે તો એનો પરિઘ, વર્તુળનો પરિઘ શોધવો પડે, પૈડાનો પરિઘ શોધવો પડે. પૈડું વર્તુળાકાર હોય, 22/28 વડે ગુણો તમે એટલે અહીંયા છે દોડ 728, 2 × 22 × 4 તો 8 × 4 = 22, 176 cm² એનો મળ્યું. હવે તમને એમાં કહી દીધું 352 મીટર અંતર કાપે છે, પણ આ જે મળે છે સેન્ટીમીટર છે. આ બે એકમ ધ્યાનમાં લેવાના છે, આ ભૂલાઈ ન જાય. આ ભૂલ થવાની શક્યતા છે, આવડતું હશે પણ આ ભૂલ ન થાય જોવાનું છે. તો 352 મીટર અંતર કાપવા માટે એટલા સેન્ટીમીટર, આ છે એ મીટર છે અને આ છે એ સેન્ટીમીટર છે. તો મીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવીએ એટલે બે મીંડા ઉમેરી દઈએ એટલે કે 100 વડે ગુણવાના, તો 35,200 થઈ ગયું. એને 176 વડે ભાંગીએ એટલે 200 આંટા છે ને એ પૂરા કરે. એ 200 આંટા મારે ત્યારે એ 352 મીટર અંતર કાપી નાખે. એટલે તો આપણે ગાડી લઈએ ત્યારે વ્હીલ ટુ વ્હીલ કે એની ગેરંટી હોય કે ભાઈ 35,000 કિલોમીટર ચાલશે ત્યાં સુધીમાં એની નક્શી ગવાઈ જાય, ફરી પાછી બદલવી પડશે. એટલે એ રબરની એ ક્વોલિટી મેન્ટેન કરતી હોય છે. તો આ પણ શીખવાની વાત છે. એક વર્તુળાકાર મિનિટ કાંટાવાળો ઘડિયાળ છે, એ મિનિટ કાંટો ફેરા કરે છે. કાંટાની લંબાઈ તમને આપી દીધી, મેં ફેરવી નાખી 28 કરી, પાઈની કિંમત 3.14 લેવાની છે. તો આપણે તો એનો પરિઘ શોધવાનો છે, કેટલું અંતર કાપે એ શોધવાનું. એક ચક્કર ફરે તો આપણે અહીંયા કહીએ કે 3.14 એટલે 6.28 × 28 કરીએ તો આપણને 175.84 મળે. તમારી ટેક્સ્ટ બુકમાં એ 15 લઈને દાખલો ગણેલો છે, તો આરની ત્રિજ્યાની જગ્યાએ 15 લખી નાખો. 15 લખીને દાખલો ગણો એટલે 94.2 cm² છે, સેન્ટીમીટર ખાલી છે એ આપણને એની એનો પરિઘ મળે. તો આ રીતે વધુ દાખલા જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઉપર જઈ લાઈક કરી, સબસ્ક્રાઈબ કરી અને ત્યાં મિત્રોને શેર કરો. ખાસ આભાર.